ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર આપણે 2021નું જે પેપર છે, 2021ના પેપરમાં બાયોલોજીની અંદર કયા કયા પ્રકરણોની અંદરથી કેટલા જે એમસીક્યુ પૂછાયા છે એ આપણે જોઈશું. સાથે જ આપણે 2013થી લઈને 2020 સુધીનું જે એનાલિસિસ છે એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકેલો છે. એ જ રીતે આપણે અહીંયા ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર 2021ની અંદર જે સ્થિતિ છે એ 2021ની અંદર આપણને જે પ્રશ્નો છે એ દરેક ચેપ્ટરમાંથી કઈ રીતે પૂછાયા એ આપણે અહીંયા જોવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો નીટની તૈયારી કરતા, જે પણ વિદ્યાર્થી મિત્રો કે જે 2022 માટે પરીક્ષા આપવાના છે, એટલે કે ધોરણ અત્યારે 12માં છે, અને જે વિદ્યાર્થીઓ 2023 એટલે કે ધોરણ 11ની અંદર છે, એમણે બાયોલોજીની અંદર શું કરવાનું છે, તો 90-90 જે એમસીક્યુ આ વખતે જે પૂછાયેલા છે 2021માં, માત્ર બે જ એમસીક્યુ એવા હતા કે જે બુકની અંદર આપણને આપેલું નથી, એનસીઆરટી સિવાય એ તમારી સમજણ અને જે ટોપિક ચાલ્યો એની અંદર આવી જતું હતું, એ સિવાય બાકીના બધા જ જે એમસીક્યુ છે એનસીઆરટી બુકની અંદરથી છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું સારામાં સારું રિઝલ્ટ આપણે નેટની અંદર લાવવાનો આપણો પ્રયત્ન છે. માર્ક્સ ના આવવાનું એક કારણ વિદ્યાર્થી મિત્રો એવું છે કે આપણે જ્યારે ધોરણ 11 અને 12માં ધીમે ધીમે જેમ જેમ ભણતા હોય તો આપણને એવું થાય કે હું ઘણું બધું તૈયાર કરી દઉં. આવું દરેકને થાય કે હું ઘણું બધું તૈયાર કરી દઉં, દરેક ચેપ્ટરની અંદર વધારાનું આપણે ઘણું બધું જોઈએ જેની જરૂર નથી, માત્ર તમે એનસીઆરટી બુક તૈયાર કરો અને બીજું ખાસ કે એને સમજવાની છે, એના કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ અને એના આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે. એનસીઆરટીની બુક આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે. આપણા તમે વિડીયો જોશો, આપણા જે પણ એમસીક્યુ જોશો તો એ તમને ખ્યાલ આવશે. તો નીટ માટે બાયોલોજીમાં એનસીઆરટીની બુક જ આપણે તૈયાર કરવાની અને એના આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની. એવો કોઈ પણ વધારાનો શબ્દ હોય કે જે બુકમાં આપ્યો એની કોઈ જરૂર નથી. હા, તમે લેબ મેન્યુઅલ જોવો, એનસીઆરટી એક્ઝામ્પલર જોવો. લેબ મેન્યુઅલ અને એનસીઆરટી એક્ઝામ્પલર તમારે ખાસ જોવાની છે, એના એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની. નીટની પરીક્ષા માટે કોઈ ડર રાખવાની જરૂર નથી. નીટ એટલે કે મંગળ પરથી આવેલું બીજું કોઈ પ્રાણી નથી. હૃદયમાં આપણે ચાર ખંડ, તો નીટની પરીક્ષામાં ચાર જ ખંડ આવવાના, બદલે જવાનું નથી. એક આખો ડર છે અને ડરના લીધે આપણું જે રિઝલ્ટ આવવું જોઈએ આવતું નથી. 2 વર્ષ સુધી રિવિઝન ઘણું બધું આપણે કરવું પડે, દરેકે દરેક બાબતો સારી રીતે સમજવી પડે, ટેસ્ટ આપવા પડે, એમસીક્યુની પ્રેક્ટિસ કરવી પડે, તો જ આપણું રિઝલ્ટ આવી શકે છે. તો અહીંયા આપણે જે એનાલિસિસ જોઈએ તો અહીંયા જોઈશું તો સજીવ વિશ્વ આપણો જે પહેલો એકમ થવાનો, એકમ 1, અહીંયા જો આપણે ગણીએ 4 ચેપ્ટર, જો શરૂઆતના આપણે જે 4 ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ સુધીના ગણીએ તો આપણો એકમ 1 થઈ ગયો. બરાબર, એકમ 1 થઈ ગયો. અહીંયા ટોટલ એમસીક્યુ જોઈએ તો 4 ને 4 8 9 અને 10, કેટલા એમસીક્યુ થયા? 10 એમસીક્યુ પૂછાયેલા છે. સજીવ વિશ્વમાંથી 1 એમસીક્યુ, જૈવિક વર્ગીકરણનો 1, વનસ્પતિ સૃષ્ટિના 4 એમસીક્યુ, પ્રાણી સૃષ્ટિના 4 એમસીક્યુ, અને આ દરેકે દરેક એમસીક્યુ એનસીઆરટી બુકના છે. અને જેમ તમને વારંવાર કહીએ છીએ કે ભાઈ પ્રાણી સૃષ્ટિનું ચેપ્ટર છે, તો તમારે બુકમાં આપેલા ઇંગ્લિશના શબ્દો પણ તમારે ખાસ યાદ રાખવાના છે, એવા એમસીક્યુ પૂછાયેલા છે. બરાબર, એટલે પેપર હાર્ડ હોતું નથી. નીટની પરીક્ષા ઈઝી જ છે, જટિલ આપણે બનાવીએ છીએ કે ભાઈ નીટ એટલે શું કરવાનું, ને એ રીતે ખબર પડી ગઈ. તો જે પણ વિદ્યાર્થીઓ તૈયાર કરે છે 2022 અને 2023 માટે કોઈ પ્રકારની ચિંતા કરવાની નથી. બુકને સમજો, તૈયાર કરો, વારંવાર રિવિઝન કરો. બરાબર છે, જે રીતે કોઈ આપણને મંત્ર અને શ્લોક તૈયાર થઈ જાય એ રીતે દરેકે દરેક બુકની લાઈને લાઈન આપણને તૈયાર હોવી જોઈએ, તો કોઈ તકલીફ પડવાની નથી. એને સમજવાનું, વધારે વધારે એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે. બીજા એકમની આપણે વાત કરીએ તો આપણો જે બીજો એકમ છે એની અંદર જે 5મું 6ઠું અને 7મું ચેપ્ટર, સપુષ્પી બાહ્યકાર વિદ્યાના 2 એમસીક્યુ પૂછાયા છે, અંતસ્રત્નાના 3 એમસીક્યુ પૂછાઈ ગયા છે, અને પ્રાણીઓમાં રચનાકીય આયોજનના 4 એમસીક્યુ પૂછાયા. એટલે એકમ જે આપણો 2 છે એ એકમ 2ની અંદરથી 9 એમસીક્યુ અહીંયા પૂછાયેલા. અહીંયા પણ દરેકે દરેક એમસીક્યુ એનસીઆરટીના જ છે, બુકના જ છે. એ પણ આપણે મૂકીશું સોલ્યુશન, એટલે પણ તમને ખ્યાલ આવશે. સોલ્યુશન તો મૂકેલું છે, પણ કયા પેજ ઉપર એ કયા લાઇનની અંદર એમસીક્યુ આપેલું છે એ સાથે આપણે મૂકીશું.
ત્રીજો જે આપણો એકમ છે, ત્રીજા એકમની અંદર પણ આપણા ત્રણ ચેપ્ટર છે, તો ત્રીજું એકમ તમે જુઓ તો ત્રીજા એકમની અંદરથી અહીંયા જે તમે એમસીક્યુ જુઓ છો બરાબર, 8 અને 5 13 જેટલા એમસીક્યુ પૂછાયેલા છે. કેટલા એમસીક્યુ પૂછાયા? એકમ 3ની અંદરથી કેટલા એમસીક્યુ પૂછાય? 13 એમસીક્યુ પૂછાય. અને તમને જાતે ખ્યાલ હશે કે દરેક ચેપ્ટર જ્યારે શરૂઆતમાં તમે ધોરણ 11માં આવો તો ઘણું બધું તૈયાર કરો. એ ઘણું બધું તૈયાર કરવાની જરૂર નથી, બુકને જ ખાલી તમારે તૈયાર કરવાની છે, કોઈ તકલીફ પડશે નહીં. એ જ રીતે આગળનો આપણો જે એકમ જે વનસ્પતિ દેહધર્મ વિદ્યા છે, વનસ્પતિઓમાં વહનમાંથી એક એમસીક્યુ છે, ખનિજ પોષણમાંથી એક એમસીક્યુ છે, પ્રકાશ સંશ્લેષણમાંથી 2 એમસીક્યુ છે અને શ્વસન. હવે જો આ પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાં વિદ્યાર્થીઓ શું ઘણવી તૈયાર કરશે બરાબર, પણ એ એ કંઈ આવતું નથી બરાબર. એનસીઆરટીમાં જે આપેલું હોય છે એના જ એમસીક્યુ આવે છે. તો આ એકમ આપણું જે 3 છે એના જે 5 ચેપ્ટર અહીંયા આપણને આપેલા છે, 11 થી લઈને 5 ચેપ્ટર. એટલે કે એકમ આપણો જે ચોથો એકમ, આ ચોથા એકમની અંદરથી જોઈએ તો 8 એમસીક્યુ પૂછાય. કેટલા એમસીક્યુ પૂછાય? 8 એમસીક્યુ પૂછાય. વનસ્પતિઓ વહનમાંથી એક છે, ખનિજ પોષણમાંથી એક છે, પ્રકાશ સંશ્લેષણમાંથી 2, શ્વસનમાંથી 1 છે, વનસ્પતિ વૃદ્ધિ વિકાસમાંથી 3 એમસીક્યુ છે. અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે છેલ્લે આપણે વિડીયો જોશો 2021ની જે પરીક્ષા હતી, એ પરીક્ષા પહેલા આપણે એકમના વિડીયો મૂક્યા હતા અને જેની અંદર 20 થી 25 મિનિટની અંદર, વધુમાં વધુ 25 મિનિટ, વધારે ચેપ્ટર હશે તો એટલે મિનિટમાં દરેકે દરેક એકમના રિવિઝન આપણે જોતા હતા. અને એના પછી જે પેપર જોવો તમે તો બધા જ એમસીક્યુ આપણે જે પણ બાબતો છે એ બાબતો બધી જ આપણે રિવિઝન એની કરાયેલી છે બરાબર. એટલે બુકને બરાબર વ્યવસ્થિત તૈયાર કરવાનું. આગળનો જે એકમ 5 આપણો છે, જેમાં 16 ચેપ્ટરથી લઈને 22 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 22 ચેપ્ટર છે જે આપણો એકમ 5. એકમ 5ની આપણે વાત કરીએ, એકમ 5 એટલે માનવ દેહ ધર્મ વિદ્યાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો પાચન અને અભિશોષણમાંથી 2 એમસીક્યુ. એક એમસીક્યુ તો એકદમ સરળ છે અને વારંવાર મેં દરેક વિડીયોમાં કહ્યું છે કે છેલ્લા 4 થી 5 વર્ષોમાં નીટનું તમે પેપર જોવો તો એક ઇંગ્લિશનો શબ્દ હોય અને એનું ગુજરાતી પૂછે તો એ જ રીતે પૂછ્યું હતું. સસ્કસ એન્ટેરિક્સ એટલે શું? તો આંતરરસ. વારંવાર તમને કહેલું છે, એ ચેપ્ટરના રિવિઝનમાં તમને કહેલું છે બરાબર. તો પેપર આ રીતે સરળ જ આવતું હોય છે. પેપરને જટિલ, પરીક્ષાને જટિલ આપણે બનાવી દઈએ છીએ. અને બીજું એક આપણો ડર, તો ડર રાખવાનું નથી બરાબર છે. આગળ વધીએ તો આપણો જે આગળ વધીશું તો એકમ 6 છે, ધોરણ 12ના જે ચેપ્ટર આવવાના છે. એકમ 6ની વાત કરીએ તો સજીવોમાં પ્રજનનમાંથી એક એમસીક્યુ છે. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તમને કહ્યું હતું કે પેલો જે મહિનાઓ આપેલા છે, પરાગ્રતની જીવિતતા, કે જે પૂછાયું નથી એમસીક્યુમાં પૂછાયું, પેલા પ્લાસ્ટિસિટી કહ્યું હતું તો એ પૂછાયેલું છે. માનવ પ્રજનનમાંથી 2 એમસીક્યુ. માનવ પ્રજનનના 1 એમસીક્યુ એવા હતા કે આપણને એવું લાગે કે જે એનસીઆરટીમાં નથી બરાબર. એ સિવાયના બાકીના બધા જ એમસીક્યુ બુકના હતા બરાબર. અને એ સમજ શક્તિ ઉપર આધારિત હતા. અને જે પ્રાજનિક સ્વાસ્થ્ય એમાંથી પણ અહીંયા 3 એમસીક્યુ આવેલા છે. એટલે એકમ જે 6 છે, જે એકમ 6 છે 4 ચેપ્ટરનું, જે પ્રજનનવાળા ટોપિક, એ એકમ 6ની અંદર જે એમસીક્યુ પૂછાયેલા છે એમસીક્યુ 9 એમસીક્યુ પૂછાય. કેટલા એમસીક્યુ પૂછાય? 9 એમસીક્યુ. જનીન વિદ્યાનો જીનેટિક્સ અને ઇવોલ્યુશન, 12મા ધોરણનું ચેપ્ટર 5, 6 અને 7. કયું ચેપ્ટર? 5મું ચેપ્ટર, 6ઠ્ઠું ચેપ્ટર અને 7મું ચેપ્ટર. અહીંયાથી જોઈ શકો છો તમે તો આપણું જે એકમ 7 છે એ એકમ 7ની અંદરથી 13 એમસીક્યુ પૂછાય. કેટલા એમસીક્યુ? 13. અને અહીંયા 9 એમસીક્યુ તો એક જ ચેપ્ટરના છે ભાઈ. 9 એમસીક્યુ તો કેટલા છે? એક જ ચેપ્ટરના. તમે જોઈ શકો છો આનુવંશિકતાનો આણ્વી આધાર. વિચાર કરો, 9 એમસીક્યુ એક જ ચેપ્ટરના પૂછાયેલા છે બરાબર. એટલે એવું કંઈ હોતું નથી કે આ ચેપ્ટરમાંથી 3 કે 4 જ એમસીક્યુ પૂછાવે. 9 પૂછાય. હમણાં બાયોટેકનોલોજીના આવશે તમને જોઈને એવું થશે કે આટલા બધા એમસીક્યુ છે. અને બીજું, આ જીનેટિક્સ અને ઇવોલ્યુશનનું જે વધારાનું છે એ દરેકને ખ્યાલ હશે. વધારાની થિયરી જોવો તો ઘણું બધું છે. 13 એમસીક્યુ એનસીઆરટીના પૂછાયેલા છે. 13 એમસીક્યુ, 10 થી 12 જેટલા તો આપણે કહીએ જ છીએ એટલા પૂછાય, પણ આ એક જ ચેપ્ટરમાંથી 9 પૂછાયેલા છે અને ટોટલ આ એકમમાંથી 13 એમસીક્યુ. ઘણા વિદ્યાર્થીઓ આમાં ઘણું બધું તૈયાર કર્યું હશે. ડીએનએના સ્વયંજનનમાં ઘણું તૈયાર કર્યું છે, પ્રત્યાંકનમાં, મેન્ડલવાળા ચેપ્ટરમાંય ઘણું બધું તૈયાર કર્યું હશે. બુકમાં નથી આપ્યું, એનસીઆરટીમાં એ ઘણું બધું તૈયાર કર્યું હશે. કશું આવતું નથી, ખબર પડી. એટલે કહ્યું
કે પરીક્ષા તમે જટિલ બનાવો છો, પરીક્ષા તો સરળ જ છે, બરાબર છે? તો પહેલા આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે એનસીઆરટી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ જાય. હું તો કહું છું દરેક વિષય, આપણે વાત બાયોલોજીની જ કરીશું, પણ દરેક વિષયની અંદર પણ. તો 13 એમસીક્યુ અહીંયા પૂછાયેલા તમે જોઈ શકો છો. આગળનું આપણું એકમ જોઈએ, એકમ 8 છે. આ જે 3 ચેપ્ટર આપણા આવેલા છે એ એકમ 8 છે. દરેકે દરેક એમસીક્યુ આપણા ટેસ્ટોની અંદર આવી જ ચૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, આપણા રિવિઝનની અંદર પણ આવી ચૂકેલા છે. એવું કોઈ પણ એમસીક્યુ નથી, તમારે ભૂલવાનું નથી. રિવિઝન ઘણી વખત કરવાનું છે. જેમ તમને કહ્યું કે કોઈ મંત્ર બોલો છો તમે, કોઈ ચાલીસા બોલો છો, બરાબર, એ તમને યાદ રહે છે, અને જેમ કડકડાટ બોલો છો એમ દરેકે દરેક બુકની વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. વારંવાર રિવિઝન કરવું પડશે. અને બીજું, આપણું જે ટાર્ગેટ જે છે એ આખા 2 વર્ષ દરમિયાન એમસીક્યુની પ્રેક્ટિસ કરવી પડે, ટેસ્ટ આપવા પડશે, તો જ માર્ક આવશે. બાયોટેકનોલોજીનો એકમ, અને બાયોટેકનોલોજીનો એકમ ગઈ વખતે પણ કહ્યું હતું વિદ્યાર્થીઓને કે લગાવ થોડો વધી ગયો છે પેપરની અંદર. બાયોટેકનોલોજી એકમ 9 આપણો જે છે, અને અહીંયા તમે જોઈ શકો છો એકમ 9 બાયોટેકનોલોજીનો એકમ જુઓ તમે. ગઈ વખતે 6 એમસીક્યુ એક જ ચેપ્ટરમાંથી હતા, આ વખતે 7 એમસીક્યુ. અને વારંવાર આ ચેપ્ટર ચાલ્યું, એનું રિવિઝન કર્યું, એ વખતે કહ્યું હતું પીસીઆર આવે છે. અને આપણે કોરોનાની સ્થિતિમાં આખું વર્ષ આરટીપીસીઆર કર્યું, તો પીસીઆરના ઘણા એમસીક્યુ, 3-4 એમસીક્યુ તો પીસીઆરના આધારિત હતા. ડીએનએનું અલગીકરણ ને બધું કઈ રીતે હોય એટલું, બરાબર. તો બાયોટેકનોલોજીના તમે જોઈ શકો છો 7 એમસીક્યુ છે, અને બાયોટેકનોલોજીના પ્રયોજનના 5, જ્યારે ગયા વર્ષે 6 અને 3 એમસીક્યુ પૂછાયા હતા. આ 2013 થી લઈને 2021 સુધીનું એનાલિસિસ અહીંયા આપણે આપેલું છે, બરાબર. અત્યારે 21નું જોઈએ છીએ. એ જ રીતે તો એકમ 9ની અંદરથી કેટલા એમસીક્યુ છે? 12 એમસીક્યુ. એકમ જે પરિસ્થિતિ વિદ્યાનો જે એકમ છે એની અંદરથી જો તો જે વિવિધતામાંથી કોઈ એમસીક્યુ જ નથી. ટોટલ એમસીક્યુ પૂછાયા એકમ દસની અંદરથી પૂછાયેલા છે 9 એમસીક્યુ. કેટલા એમસીક્યુ પૂછાયા? 9 એમસીક્યુ અહીંયા પૂછાયેલા છે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસની આપણી વાત કરી, અને આપણી જે 2021 માટેની જે ટેસ્ટ સિરીઝ હતી એની અંદર આપણે અપડેટ કરીને જે નીટ 2022ની ટેસ્ટ સિરીઝ છે એની અંદર વિદ્યાર્થીઓને 150થી પણ વધારે ઓનલાઈન ટેસ્ટ, વિદ્યાર્થી મિત્રો, નીટ 2022 માટે, અને જેમાં તમને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પણ પ્રકરણ પ્રમાણેના ટેસ્ટ આવી જશે. બાયોલોજીના તો 38 ટેસ્ટ આવશે જ પ્રકરણ પ્રમાણેના, એકમ પ્રમાણેના 10 ટેસ્ટ, બાયોલોજી ફૂલ સિલેબસના 10 ટેસ્ટ, બાયોલોજી એનસીઆરટી એક્ઝામ્પલરના 6 ટેસ્ટ, ફિઝિક્સ એનસીઆરટી એક્ઝામ્પલર પણ આવતું હતું, કેમેસ્ટ્રી પણ આવતું હતું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ખાસ હવે જે વિદ્યાર્થીઓ 2022 અને 23ની તૈયારી કરે છે, જે આપણી સાથે જોડાઈ શકે છે આ ટેસ્ટ સિરીઝની અંદર, ટેસ્ટ સિરીઝમાં શું છે એ પણ આગળ આપણે વાત કરીશું. તો ફિઝિક્સના 29 પ્રકરણ છે, તો 29 પ્રકરણના 45 એમસીક્યુના ટેસ્ટ આવશે. કેમેસ્ટ્રીના પણ 30 પ્રકરણ છે 11 અને 12ના, તો એ ટેસ્ટ આવશે. બીજું ખાસ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર જે પણ ટેસ્ટ હશે એનું સોલ્યુશન આવી જાય, એટલે એની તકલીફ આપણને કોઈ પડે નહીં. બાયોલોજીનું કોઈ પણ સોલ્યુશન હોય તો એ તમે એપ્લિકેશનની અંદર, બરાબર, અથવા તો જે પણ માધ્યમ છે એની અંદર તમે મોકલી શકો છો, તો આપણે એનું સોલ્યુશન થઈ જતું હોય. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં પણ ટેસ્ટમાં સોલ્યુશન આવી જશે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના ફૂલ ટેસ્ટ ઓછામાં ઓછા 5થી વધારે આવશે, એનાથી પણ વધશે. પીસીબીના ફૂલ સિલેબસના ટેસ્ટ 720ના, જે 10થી પણ વધારે આવશે. અને વિદ્યાર્થી મિત્રો, આમ ટોટલ 150થી વધુ ટેસ્ટ ગુજરાતી માધ્યમમાં તમને મળશે. અને આની જે પ્રાઇઝ છે, એ પ્રાઇઝ છે એક વર્ષ માટે આ 499, જ્યાં સુધી નીટની પરીક્ષા નથી લેવાતી ત્યાં સુધી, બરાબર. આગળ આપેલું પણ છે કે કઈ રીતે તમને ફાયદા થશે ને સમય મર્યાદા. તો કોર્સની પ્રાઇસ છે 499. બીજું, અત્યારે આ જે ઓફર જે છે એની અંદર તમારો કૂપન કોડ છે DNA21. એ કૂપન કોડ તમે એપ્લાય કરશો તો તમને 21% ઓફ મળશે, બરાબર છે. અને વિચારો તમે, 499 21% ઓફ મળશે, 400ની આજુબાજુ થશે, અને 150 જેટલા ટેસ્ટ તમને આપવા મળશે ગુજરાતી માધ્યમની અંદર, એ પણ તમારા અનુકૂળ સમયે. અહીંયા કોઈ શેડ્યુલ હશે નહીં. તો જુઓ તમે, નીટ 2022 માટે ઓનલાઈન ટેસ્ટની વિશેષતા શું છે? પ્રકરણ પ્રમાણે ટેસ્ટ આવી જવાના દરેકે દરેક વિષયના, 11 અને 12ના ફૂલ સિલેબસના ટેસ્ટ. બીજો,
અનુકૂળતાના સમયે ટેસ્ટ આપી શકો, કારણ કે દરેકે દરેક વિદ્યાર્થી જે તૈયારી કરતો હોય તો પોતપોતાના ટાઈમ ટેબલ પ્રમાણે કરે છે. અનુકૂળતાના સમયે ટેસ્ટ આપી શકો છો, ટેસ્ટ મૂકેલા હોય તમારે જ્યારે આપવો હોય ત્યારે. એનો કોઈ બી તકલીફ હોય તો એ તમે એ વોટ્સઅપનું માધ્યમ છે, એપ્લિકેશન આપણી જે છે એની અંદર સોલ્યુશન તમારું થઈ જાય, ત્વરિત મૂલ્યાંકન થઈ જાય, તરત રિઝલ્ટ આવી જશે, તરત તમારું સોલ્યુશન પણ આવી જશે. દરેક ટેસ્ટ તમારે જેટલી વખત આપવું એટલી વખત આપી શકો, એટલે એક આખી ટેસ્ટ સિરીઝની તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો અને એક આખી ઈ બુકની જેમ પણ આનો તમે ઉપયોગ કરી શકો છો. સમય મર્યાદા તો કે નીટની પરીક્ષા સુધી. જે વિદ્યાર્થીઓ નીટ 2022 માટે પરચેસ કરે છે તો જ્યાં સુધી નીટની પરીક્ષા પૂરી નહીં થાય ત્યાં સુધી એની સમય મર્યાદા રહેશે. એમસીક્યુ જો વિદ્યાર્થી મિત્રો 16,000 પણ વધારે કોન્સેપ્ટ્યુઅલ એમસીક્યુ આવશે. અને જે વિદ્યાર્થીઓ 2021 જોડાયેલા તેમને ખ્યાલ છે કે બધા જ એમસીક્યુ જે નીટની પરીક્ષાના છે દરેકે દરેક આવી ગયેલા છે, એ પ્રકારના અને એવા એમસીક્યુ આવી ગયેલા છે. 150 વધુ આપણે ટેસ્ટ આપવામાં આવશે. મારો એકમાત્ર ઉદ્દેશ એવો છે કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને નીટમાં તકલીફ ના પડે, સારામાં સારું રિઝલ્ટ વિદ્યાર્થીઓ લાવી શકે. પાછલા વર્ષોમાં પણ આપણું સારું રિઝલ્ટ આવેલું છે, બરાબર, એ તમે જોશો એટલે ખ્યાલ આવશે. અને આપણો એકમાત્ર ઉદ્દેશ એવો છે કે વિદ્યાર્થીઓને સારામાં સારી પ્રેક્ટિસ થાય. ઇંગ્લિશ મીડિયમ છે તો એમાં ઘણા બધા આપણને મળે છે ટેસ્ટ ને બધું, ગુજરાતીમાં નથી એટલા માટે. અને બીજું, આટલી પ્રાઇઝની અંદર પણ આટલા ટેસ્ટ આપણને મળવાના છે નહીં, બરાબર, તો તમને ફાયદો થાય, બરાબર. અને મારું જે આ તૈયારી જે કરેલી હોય છે, બરાબર, એમાં ના ખોટ અને ના નફો એ રીતે આ પ્રાઇઝ રાખેલી છે ને, એટલા માટે હું આ ટેસ્ટ આપી શકું છું, બરાબર. કે મારો ઉદ્દેશ એવો નથી કે ભાઈ આપણે ચલો કમાઈ લેવું, બરાબર, આ સાચી વાત. અને બીજું, હા, ટેસ્ટ સીટ તમે લો, અનુકૂળ નથી આવતું, બરાબર, તમને લાગતું નથી, બરાબર, તો એની ફી પણ આપણે રિફંડ કરી દઈએ છીએ, બરાબર. એટલે અહીંયા કોઈ એવું કોમર્શિયલ જેવું પ્રોફેશનલ જેવું છે નહીં, બરાબર. આપણો એકમાત્ર ઉદ્દેશ છે કે ભાઈ આપણે વધુમાં વધુ વિદ્યાર્થીઓને મદદ કરી શકીએ, બરાબર. એ જ રીતે નીટ 2023, તો નીટ 2023 એની પ્રાઇસ 100 એટલે વધારે છે, કારણ કે એની જે સમય મર્યાદા છે એ 2 રહેવાની, બરાબર. ટેસ્ટ એટલા જ આવશે. અને હા, 150 પણ 2023 તો ટેસ્ટ વધશે. આ તો ઓછામાં ઓછા આટલા ટેસ્ટની વાત કરી છે તમને, બરાબર. 2023 તો આનાથી પણ ટેસ્ટ વધી જશે. દરેક ચેપ્ટરના ટેસ્ટ આવી જશે, ચેપ્ટરના માઇક્રો ટેસ્ટ, મિની ટેસ્ટ પણ આપણે મૂકીશું. ફ્યુચરની અંદર પ્રશ્નો પૂછાઈ શકે એના પણ આપણે ટેસ્ટ મૂકીશું, બરાબર. તો આ રીતે છે. તો વિદ્યાર્થીઓ, નીટની પરીક્ષાની તૈયારી માટે આપણે ચિંતા કરવાની, ગભરાવાની જરૂર નથી. બાયોલોજીમાં એનસીઆરટીની બુક તમે તૈયાર કરો, એમસીક્યુની પ્રેક્ટિસ કરો, તમને યોગ્ય લાગે તો આ ટેસ્ટ સીરીઝની અંદર જોડાવ, બરાબર. ફાયદો તમને 100% થવાનો છે. અને અહીંયા તમે પ્રશ્નો જોવો છો, ટ્રેન્ડ એનાલિસિસ જે જોવો છો, તો જેટલા પ્રશ્નો છે એ એનસીઆરટીમાંથી જ પૂછાયેલા હોય છે. એટલે કોઈ ગભરાવાની, ચિંતા કરવાની જરૂર નથી. અને નીટનો ડર પહેલાં તો મગજમાંથી આપણે દૂર કરવાનો છે, તો નીટમાં તમે સારું રિઝલ્ટ લાવશો. વારંવાર વાંચવાનું છે, રિવિઝન કરવાનું, એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની. જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 12 હોય તો પોતાની રીતે ધોરણ 11 પણ ચેપ્ટર રિવિઝન કરતા રહેવાના છે, એના ટેસ્ટ આપતા રહેવાના છે, તો આપણું સારું પરિણામ આવશે. તો ચેનલની અંદર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. ધોરણ 11 પ્રકરણના પણ આપણે વિડીયો મૂકતા રહીશું કે જેની અંદર એનસીઆરટીને સારી રીતે સમજી શકીએ. આગળ આપણે દરેક ચેપ્ટરના એમસીક્યુના પણ આપણે વિડીયો મૂકવામાં આવશે. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.